નમસ્કાર મિત્રો, નો એન્ડ લર્ન યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર સામાયિક મૂલ્યાંકન કસોટી ધોરણ 5 ગુજરાતીનું પેપર છે એ સોલ્યુશન કરીશું. હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર બેલ ક્લિક કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવા માહિતીસભર વિડીયો છે એ અમે તમારી સુધી ઝડપથી પહોંચાડી શકીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન જે છે ધોરણ 5ની અંદર ગુજરાતીમાં કે મુદ્દા પરથી વાર્તા લખો. નગરનો માર્ગ, માર્ગમાં પથ્થર, પથ્થર અનેકને નડે છે પણ કોઈ પથ્થર ખસેડતું નથી. એક માણસ પથ્થર ઉપાડે છે, પથ્થરની નીચેથી રાજાની ચિઠ્ઠી અને સરનામું, ચિઠ્ઠીમાં લખાણ, પથ્થર ખસેડવાનું ઇનામ અને નગરજનોની અસર. તો મિત્રો, અહીં જે મુદ્દા આપેલા છે એના ઉપરથી આપણે છે એક સરસ મજાની વાર્તા બનાવવાની છે. તો ચાલો આપણે વાર્તા બનાવીએ. એક નગર હતું. નગરના રાજાને એક દિવસ પ્રજાની જવાબદારી વિશે જણાવવાની ઉત્સુકતા થઈ. તેણે છુપાઈને નગરના માર્ગ ઉપર એક મોટો પથ્થર મૂકી દીધો. આ પથ્થર પાસેથી આખો દિવસ અનેક લોકો પસાર થયા અને આ પથ્થર ઘણા બધા લોકોને નડ્યો, પરંતુ કોઈ પથ્થર ખસેડતું નથી. આમ સાંજ થવા ગઈ છતાં પથ્થર હજી રસ્તા વચ્ચે જ પડ્યો છે. તેવામાં ત્યાંથી એક માણસ પસાર થયો અને તેણે રસ્તા વચ્ચે પડેલા આ પથ્થરને જોયો. તે માણસે જોયું કે આ પથ્થર બધાને ખૂબ જ નડે છે, એટલે તે માણસે પથ્થરને ઉપાડીને રસ્તાની બાજુએ મૂકવાનું નક્કી કર્યું. જેવો તે માણસે આ પથ્થર ખસેડ્યો કે તરત જ તેણે પથ્થર નીચે એક ચિઠ્ઠી દેખાણી. તે માણસે પથ્થર રસ્તાની એક બાજુ મૂકી દીધો અને ત્યારબાદ ચિઠ્ઠી ખોલીને જોયું તો તે રાજાની ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીમાં રાજાએ આ પથ્થર ઉપાડવા બદલનું ઇનામ લખ્યું હતું. તે માણસ આ સરનામું રાજાના દરબારમાં ગયું. રાજાએ આ માણસને ખૂબ જ આદરભાવ સાથે પથ્થર ઉપાડવાનું ઇનામ 100 સોના મોહરો આપી. આ જોઈને સૌ નગરજનો અચરજમાં પડી ગયા. નગર પ્રત્યે પોતાની જવાબદારીનું પણ ભાન અને ખ્યાલ આવ્યું. પ્રશ્ન નંબર 2. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તેમાં પહેલો પ્રશ્ન, ચરણોમાં કાવ્યમાં કવિને વહેલી સવારે ચાલવા જવાનું શા માટે ગમે છે? તો એમનો જવાબ છે કે વહેલી સવારે આકાશમાં રંગો રેલાય છે અને પક્ષીઓનો કલસોર કરે છે. અંજવાળું થતાં ધીરે ધીરે પહાડ, નદી તેમજ મેદાન ઉઘરતા નજરે પડે છે. સવારનો પવન ધરતીની સુગંધ ફેલાવે છે અને સવારમાં કુદરતની સુંદરતાની તાજગીનો અનુભવ થાય છે, તેથી કવિને વહેલી સવારે ચાલવાનું ગમે. પ્રશ્ન નંબર 2 જોઈએ. કદર પાઠમાંથી તમને કયું પાત્ર વધારે ગમ્યું અને શા માટે? એના માટેના 2 માર્ક છે. તો એમનો જવાબ આપણે હવે જોઈએ કે કદર પાઠમાંથી મને મરાઠા યુવાન રાધેબાનું પાત્ર વધારે ગમ્યું, કારણ કે વાલા કેસરિયાએ મરાઠા યુવાન રાધેબાનું લેણું ચૂકવી જે મદદ કરી હતી તેના બદલામાં રાધેબાએ વાલા કેસરિયાને વર્ષો પછી માન મર્તબા સાથે બોલાવી અને કદર કરી હતી. પ્રશ્ન નંબર 3. આ વખતે ઉત્તરાયણનો તહેવાર તમે કઈ રીતે ઉજવશો તે અંગે 5-6 વાક્યોમાં જવાબ લખો. આ વખતે ઉત્તરાયણનો તહેવાર અમે દર વર્ષની જેમ ખૂબ જ આનંદ પ્રમોદથી ઉજવશું. આ વખતે કોરોનાની મહામારી ચાલી રહી છે, તેથી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળશું અને અમારી અગાસી ઉપર જ રહીશું. ખૂબ જ ઉત્સાહભેર પતંગ ચગાવીશું અને મમ્મીએ બનાવેલ નાસ્તો કરીશું. અગાસી ઉપર વાગતા સંગીતના તાલ સાથે નાચી ઝૂમીને ધામધૂમથી સાવધાનીપૂર્વક ઉત્તરાયણનો તહેવાર અમે ઉજવશું. પ્રશ્ન નંબર 4. ઉદાહરણના આધારે સરખા પ્રાસવાળા શબ્દો લખો. તો અહીં રંગ અને સંગ એ રીતે 5 જે શબ્દો આપ્યા છે, પાસ, પાંખ, ઉમંગ, નાદ અને સુર, એવા જ પાસવાળા શબ્દો છે એ આપણે બીજા બનાવવાના છે. તો પહેલાનું થાય પાસ તો કે ઘાસ, પાંખ તો કે આંખ, ઉમંગ તો કે છલંગ, નાદ તો કે સાદ અને સુર એટલે કે ચકચૂર. પ્રશ્ન નંબર 5. જોડકા જોડો. અહીં જે જોડકા આપેલા છે એના સામે અ વિભાગના જોડકા છે એ બ વિભાગમાં તમારે જોડવાના છે. તો પહેલું છે ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર. તો તેમનો જવાબ આવશે કુંજાર. બીજું છે પૂરના પ્રવાહ જેવી ઝડપવાળા પાણી પથા.
ત્રીજું છે સૂરજની ઉગવાની દિશા, તો એમાં આવશે 5 નંબરનું ઉગમણે. ચોથું છે ગાયોનું ટોળું, તો એનો જવાબ આવશે, એની આમે જોડકું આવશે બ વિભાગમાં 2 નંબરનું ધણ. પશુઓને ખાવાનું અનાજ, તો કે જોગાણ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા જેવા બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં.